दादा मेकरणी आ भजन लख्यू छे हवे गाय तो सी आपणे बधाय तुई मेना कई ने घटनो कांगरो कियो बहु गुड वाणी छे ने बहु अंदर थी जाणवा जेवू छे त्यारे पासु ई न समजाय ने तो आगळ देने धीमे धीमे एक एक कड़ी ने अंदर कीधु કે ધરતી રંગાવો સારા શેરની ઈ કડી કદાચ સમજાઈ જાય તો મેના સમજાઈ જશે પણ ત્યારે કીધું કે હીરલા છે રે ધરતીની માય હીરલા છે રે ધરતીની માય એટલે તારું આમાં કાંઈ નથી તું પરબારો ધણી થઈ બેઠો ને એટલે કીધું કે આ કાંગરે મેના બોલે છે કાયાના કુડા ભરો આ દેહનો શું ભરોસો છે કાંગરે મેના પોકારી પોકારીને કહે છે કે હવે ભગવાનનું ભજન કરી લે હવે હરિનું કીર્તન કરી લે પોકારી પોકારીને કહે ને ક્યારે છેલી અણીએ પોકારે કે માથામાં સફેદ વાળ આવે ને ત્યારે એને કાંગરો કીધો છે રામાયણની અંદર સ્પષ્ટ પ્રસંગ બતાવ્યો છે કે જ્યારે મહારાજ દશરથના દીકરા રામનો વિવાહ થઈ જાય અને સવારના પોરમાં અયોધ્યા નરેશ મહારાજ દશરથ પોતે સ્નાન સંધ્યા કરી અને પોતાના વસ્ત્ર આભૂષણો પહેરી અને દર્પણની પ્રત્યક્ષ ઉભા રહી અને દર્પણની પ્રત્યક્ષ ઉભા રહી અને પોતે પોતાના માથાનો મુકુટ સીધો કરે અને એમાં કાનની પણછ ઉપર એને સફેદ વાળ દેખાય અને મહારાજ દશરથ દર્પણને કહેવા લાગ્યા કે દર્પણ મને ખબર છે તું શેનો સંકેત મને આપે છે એટલે શરીરના અંગ પરિવર્તન થાય ઉંમરને લીધે એ શરીરનું અંગ પરિવર્તન થવા માંડે એટલે તમને સંકેત આપે જ્યારે બાલ્ય અવસ્થા હોય તમારા હાથ પગ કઈ કામ ન કરતા હોય ત્યારે માત્ર દૂધનો આહાર લઈને બાળક પોતાનું જીવન જીવતું હોય અને થોડીક એમાં અવસ્થામાં વૃદ્ધિ થાય એટલે બાળક પોતે ચાલવા માંડે એટલે આપણે એને પેલા રોટલી ઘી અને ગોળનું ચૂરમું કરીને ખવડાવીએ પછી બાળકને પગ આવી જાય ને બાળક ધીમે ધીમે મોટો થાય પછી શાક ને રોટલી ને એવું બધું એને ખવડાવીએ પછી બાળકને ભણવાની ઉંમર થાય જેમ જેમ અવસ્થા થાય એમ માણસની માથે ભાર વધતો જાય એ અભ્યાસ પૂરો થાય એટલે એને લગ્ન ગ્રંથિથી જોડવામાં આવે એટલે એને આખો કારભાર એની માથે પણ હરિએ કીધું છે કુદરતે કીધું છે કે ગ્રહસ્થા ધર્મ કેટલા વર્ષ 50 વર્ષ સુધી માણસના આયુષ્યની અંદર ગ્રહસ્થા ધર્મ છે એટલે તમારે સંસાર છોડીને સંન્યાસ લેવાની જરૂર નથી પછી એ માયા મૂકવાની વાત છે અહીંયા મહારાજ દશરથને એ જ થાય કે હવે મને સફેદ વાળ દેખાય છે તો હવે મારા મધ્ય આયુનો સંકેત થઈ ગયો માણસની 50 વર્ષ એટલે મધ્ય આયુ છે સાહેબ ખેતર પાક્યું ને મારે એ આ રખે વાડને ખાધો ખેતર એ મારે રખે વાળને ખાધો ઓલા ઉલટા મૃગ લાય પારા દી
ખેતર પાયકુ માથામાં છે ને તામ્ર પત્ર જેવું એકદમ આંખો વંજાઈ જાય. ખેતર પાયકુ ને મારા રખેવાળને ખાધો. આ વાળીનો રખેવાળ કોણ છે? આ કાયા છે. ઈ ધીમે 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 કાયા ઉંમર થઈ જાય ને એટલે ઈ કાયા પછી સાથ ન દે. ઉલટા મુગલાય ઓલા પારાધીને ગળ્યો. આપણને મનમાં એમ હોય કે હજી આપણે જીવવું છે, પણ કાળ રૂપી મૃગલો છે ને એ પારાધીને ગળી જ જાય. 100% વાત. સમય આવે એટલે માણસને આ સૃષ્ટિમાંથી મૃત્યુલોક છોડીને વિદાય લેવી પડે, એમાં બે મત નથી. એમાં આજનો દી ને કાલની રાત આ બસ બે જ છે, ત્રીજું કોઈ નથી. અને મારે ને તમારું જીવન 7 જ દિવસનું સાહેબ, એમાં 8મો દિવસ નથી, 7 જ વાર છે. રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ 7 વારામાં 8મો વાર કોઈ બતાવે, પણ સંતોએ એના મનોમંથન દ્વારા આપણને સ્પષ્ટ બતાવ્યું છે કે આ 7 વારમાં જો કાળને રોકવો હોય ને તો મોટામાં મોટો વાર છે પરિવારમાં જોડાઈને રહ્યો તો કાળ થોડોક આઘો રહેશે. મોટામાં મોટો વાર હોય તો પરિવાર છે. અને આ સમયમાં એ થોડુંક ઇમ્પોસિબલ જેવું છે, મને એવું લાગે છે, અશક્ય છે. થોડુંક ભાગ્યશાળી હોય ને તમે તમારે રહેજો ભાવથી. સમય એવો છે તો સમય અનુસાર તમે તમારે ભલે નોખાય તમે રહ્યો એમાં વાત નહીં, પણ તમારા માત પિતા પ્રત્યે તમારો ભાવ અને પ્રેમમાં ઘટાડો ન થવો જોઈએ. એટલે માણસની અહીંયા આપણે વાત એ કરીએ, મધ્ય આવ્યો એટલે માણસ 50 વર્ષમાં બેસે ને, એટલે ભગવાન અવસર આપે, મોકો આપે ને તક આપે કે હવે 50 વર્ષ થઈ ગયા છે, હવે તારે અહીંથી શું કરવાનું છે. જો માણસને વન બેસે, 51, 52, 53 એવા 8 વન માણસના જીવનની અંદર આવે. વન શા માટે બતાવ્યું છે કે ભગવાનનું ભજન ને ભક્તિ કરવા માટે એકાંત જોઈ. એટલે શરીર સંસાર ને પરિવાર ને છોડીને જુનાગઢ જવાની વાત નથી, પણ એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સાધ કી ઘટે કોટ પરા. એક ઘડી, અડધી ઘડી, પા ઘડી ન થાય તો માત્ર થોડી વાર ભગવાનનું ભજન કરવું. 50 વર્ષ પછી તમે તો 50 વર્ષ સુધી ભગવાનને છૂટ આપી ભજન ન કરો તો કાંઈ નહીં. પછી ગ્રહસ્થા ધર્મમાં આપણે આપણો વ્યવહાર ઓછો કરી નાખે, સંતાનોને સોંપી દેવાય. એટલે માણસના જીવનની અંદર વન પ્રવેશે, પણ વન વયા જાય ત્યાં સુધી આપણે સમજી નહીં. અને એમાંય પાછળ મોટો કહેતા કે આપણે વન પસારી કરી ગયા. હા, તે બહુ સારું કર્યું લે, તે વન પસાર કર્યા છે. વન પસાર કરો, 8 વન તમને મળે છે. એ વનમાં કદાચ જો તમે નહીં સમજો ને તો 61નો પાડો થાય. ચાલો 61, 60 કેતા લોભી. ભગવાન કહે છે કે એક વાર 60, બીજી વાર 60 થયો, ત્રીજી વાર 8 વાર આ જીવ ભગવાનના નામ લેવામાં લોભ કરે છે. પણ ભગવાને બધા રસ્તા બતાવ્યા છે. 71નો પાડો ચાલુ થાય ને ત્યારે ભગવાન કહે છે 71 એક વાર તરી જા, 72 બીજી વાર તરી જા, 73 ત્રીજી વાર તરી જા, અને તોય આ જીવ સમજે નહીં. 80 વર્ષે પહોંચે, 8 વાર તરવાનું કે 8 વારમાં તરે નહીં ને તો કે ભગવાન કે હવે હું થાય ગયો છું. પછી 80 વર્ષ થાય, પગની અંદર જમ બેસે, જરા બેસે, પૂરેપૂરો વૃદ્ધાપો બેસે સાહેબ. શરીર એને પૂરો સાથ ન દે, કોકની સામે દ્રષ્ટિ કરવી હોય તો નેજવા માંડવા પડે, મંદિરે જવું હોય તો લાકડીનો સહારો લેવો પડે. એ હાથ એના થરથર થરથર ધ્રુજતા હોય, કાયા એની થરથર થરથર ધ્રુજતી હોય, રકાબીમાં ચા પીવો હોય તો મોઢે અડાડે, આમા મામા 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 થતી હોય તેથી મોઢે અડે પેલા તો. અમારે રાજકોટ કથા હતી કા,
અમારે એક બાપુ માયતમાં જ્યો, અમારા સાધુ જ હતા. મગજ બહુ ડેન્જર, જોકે સાધુ ના મગજ તો અમથા ખોટું થાય ને સાધુ થી સહન ન થાય. બાપુ ને એમ કે બાપુ તમને આ આખું શરીર તમારું ધ્રુજે છે, આખું બોલે તો આખું મોઢું, હાથ હલાય તો આખા આમામાં હલાવે. કીધું બાપુ તો નહીં, રકાબીમાં ચા પીવીશ અને જરા હાર રકાબીમાં ચા પીએ અને પાછો કુદરત ને કરવું મારી જ બાજુમાં બેહે. થોડીક ચા દો તો પાછું થોડે તો મેળ નો આવે કે આખી અડાળી ભર દે એમ કે. અને ઈ પછી એની ચા ચાલુ થાય, આમ આમ લવક 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 કરતા કરતા એ મોઢે અડાડે ને ત્યાં એક ઘૂંટડો ચા એમાં રે, બાકી બધી ઢોળાઈ ગઈ હોય. પાછો ખીજાય સામે વાળા ને ધ્યાન નથી રાખતો, પણ તમને ઓલો વાટકામ પીવડાવે છે, તમારું પીવી નથી. પછી એક દી મેં સમજાય, મેં કીધું બાપુ તમે કીધું આ લોકો ને કયો ને વાટકામ તમને પીવડાવે, તો કે હા કઈ વાંધો નહીં. તો વાટકો લઈને ચા લઈને આવ્યો કે બાપુ તમારા હાથ ધ્રુજે છે, તો કે પીવડાય લે. સંતો નો સ્વભાવ છે એવો, જનતાની બોધના જેવો. સંતો નો સ્વભાવ છે એવો, જનતાની બોધના જેવો. માત સુવાણે ને સંત જગાડે, એ માત સુવાડે ને સંત જગાડે. ભેળવી દે ભગવાન સંતો નો સ્વભાવ છે એવો, આજ ને તારી ગોદના. કેવાનો મારો હેતુ ને કેવાનો મારો ભાવાર્થ ઈ છે સાહેબ, શરીર જયારે સાથ ન દે ને ત્યારે બધી મોહ માયા છોડી દેવાય. 50 વર્ષે ભગવાન નું ભજન કદાચ જો આપણને સાંભળી જાય ને તો વાહેલી જિંદગી સુખી થઈ જાય, પણ હરિનું નામ ન લે અને 80 વર્ષ પૂરા થાય, એક ઢાળિયામાં ખાટલી, બાજુમાં પાણીની માટલી, આ બાજુ દવાની બાટલી, તો કે હવે રહી જિંદગી આટલી. એવું ન કરતા સાહેબ, હાથ પગ હાલતા હોય ને ત્યાં ભગવાન નું ભજન કરી લેજો. ઘણા કહેતા હોય કે ગઢપન માં ગોવિંદ ના ગુણ ગાશો, રામ રામ ભજો કાંઈ નો થાય, ગઢપણ માં કાંઈ નો થાય. કારણ કે ગોવિંદ ના ગુણ ગાવાનો સમય હોય તો ભગવાને પેલા એસેસરી માં દાંત લઈ લે, રામ બોલવા જાય તો લામ બોલાય જાય ને સામે વાળા ને થૂક ઉડી જાય, એના કરતા ભક્તિ નો કરતા, એવી ભક્તિ નો કરતા. ભગતી તો બાણા વેશે થઈ, ધ્રુવે કરી પ્રહલાદે કરી, અરે દૂર નથી જાવું. બિલખાની અંદર એક વાણીઓને વાણિયાની ભક્તિ કરી ગયા, હાથ ખોટનો દીકરો એક ને એક ચેલૈયાને ખાંડણિયામાં ખવડાવી દીધો ખાંડીન સાહેબ, આને ભક્તિ કરી કહેવાય. એના ઇતિહાસના પાને આજે હું તમે એના ગુણગાન ગાઈએ છીએ. ધરા વિના ધાન ન નીપજે ને કુળ વિના માણુ ન હોય, જેસલ જખરો જ્યાં નીપજે જેની માં હોથલ પદમણી હોય, એના કુખે થી આવાજ જન્મે. દુનિયામાં બધા શ્રવણ જેવા દીકરા જોઈ છે, રામ જેવા દીકરા જોઈ છે, પણ કોઈ દી તમારું જીવન તમે જોયું દશરથ જેવું ને કૌશલ્યા જેવું છે? પછી રામ ની આશા રાખો. કૃષ્ણ જેવા બાળકો જોઈ છે, પણ દેવકી ને વાસુદેવે જે બલિદાન આપ્યું, બલિદાન દેવાની તૈયારીમાં હોય તો એવું ભગવાન પાસે માંગજો, અને જેવું ફળ ભગવાન ને ધરશો ને એવું જ ફળ ભગવાન દેશે, મને એટલી ખબર પડે છે. એટલે માણસની 50 વર્ષની આયુષ્ય પૂરી થાય, પણ માણસ સમજે નહીં, એટલે અમારા સંતો કાયમ ને માટે સવારના પોરમાં વસ્તી ચેતાવવા માટે નીકળતા હોય છે.